ને મિત્રો, ભાગ આઠની અંદર જે આપણે એમસીક્યુ જોઈ રહ્યા છે આઈએમપી સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10ના, તો એની અંદર આપનું સૌનું સ્વાગત છે. જોઈએ નેક્સ્ટ આપણે પ્રશ્નો. પ્રશ્ન નંબર 58, કે દુનિયામાં માત્ર એક કે બે સ્થળોએ જ મળતું સંસાધન, એટલે તો મિત્રો એ એકલ સંસાધન કહેશું, કારણ કે એક કે બે સ્થળોએ જે સંસાધનો મળતા હોય તો એ એકલ સંસાધન છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના કોના મળવાથી થાય છે? તો મિત્રો યાદ રાખશું, ખવાણ અને ઘસારા, તો આ બંને વસ્તુને લીધે મૂળ ખડકોનું નિર્માણ થાય છે, જમીનનું નિર્માણ થાય છે. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ રહેલ વન્ય જીવ, તો એનું નામ છે, તમે જાણો છો, વાઘ. વાઘ છે, એની વસ્તી હવે લુપ્ત થતી જાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, આ બધી જે એના બધાના નિયંત્રણની અંદર હોય એવા જે જંગલો હોય એનું શું નામ છે? તો મિત્રો આટલો મોટો સમુદાય છે તો નામે એવું જ છે, સામુદાયિક જંગલ. ત્યાર પછી વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ પ્રજાતિઓ કેટલી હશે? મિત્રો વિશ્વ અને પશુ જો એવી રીતના લખ્યું છે ને, એમાં જો તમને એકડો અને પાછળ દેખાઈ રહ્યો હશે, યસ યાદ રાખજો, તો 15 લાખથી વધુ હે ને, તો એટલી પ્રજાતિઓ છે. મિત્રો રવિ, રવિ પાક એટલે શું? શિયાળુ પાક. તો એની અંદર શું આવશે? તો રવિવાર હતો, ચકલીની મમ્મીએ કીધું એના બચ્ચાને, શું કીધું કે ભાઈ રવિવાર છે, સરસ ઘઉં ચણો, આળસ નહીં અને રાડું નહીં. બરાબર, રાડો એનો પાડતા, તમે શું કરજો, રવિવાર છે એટલે સરસ ઘઉં ચણજો, આળસ નહીં અને રાડો નહીં. મિત્રો અહીં તમે ક્લિયર હશો કે હા, રવિવાર એમ કીધું હતું કે જાઓ, પહેલાં એમ કીધું હતું કે જાઓ, સરસ ઘઉં ચણો, આળસ નહીં, રાડો નહીં. તો જાવ એટલે જાવ, સરસવ ઘઉં, ચણો એટલે ચણા, આળસ અળસી, અને રાડો એટલે રાયડો. મિત્રો રવિ પાકના આ તમામ નામ તમને હવે યાદ રહી જશે, કારણ કે ચકલીની મમ્મી એમ કીધું તેના બચ્ચાને રવિવારે જ કે જાઓ, સરસ ઘઉં ચણો, આળસ નહીં અને રાડો નહીં. રાડો ન પાડતા ને એમને, બસ ઘઉં ચણવા માંડો. તો યાદ રહી ગયું ને મિત્રો, જવ, સરસવ, ઘઉં, ચણા, આળસી અને રાયડો, આ બધા એની અંદર આવે. ચોકલેટ શામાંથી બને છે? ચોકલેટ ને બનવાનું તો ઠીક ભાઈ, કોક આપે તો મજા પડે. યસ, ચોકલેટ છે એ શેમાંથી બની, એમાં રસ નથી, કોક આપે. યસ, કોક ઉપરથી તમને યાદ રહી ગઈ, કોકો. યસ, કોકોમાંથી એ બને છે. કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકો નો ઉપયોગ કરાતો નથી? તો મિત્રો એની અંદર આવશે, આવી વાતો નાના નાના જીવો સમજે છે, આ વાત સાચી છે. તો એ છે સજીવ ખેતી છે, તો એનો ઉપયોગ કરાતો નથી. ત્યાર પછી મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ? મિત્રો એમાં તો આપણે ખબર જ છે કે ગુજરાત છે, ગુજરાત છે, એમાં મગફળી ખૂબ થાય છે. મગફળી ખૂબ થાય છે એટલે કે તેલ ખૂબ થાય છે, અને તેલમાં તો આપણે ગુજરાતીઓ કાયમ આગળ જ છે. ત્યાર પછી ઝૂમ ખેતી, ઝૂમ ખેતીમાં અન્ય ખેતી કરતાં ઉત્પાદન કેવું હોય છે? તો મિત્રો ઝૂમ ખેતી તમે જાણો છો કે એમાં પ્રમાણમાં ઘણું ઓછું હોય છે. તો મિત્રો મજા આવી, જોઈએ એકવાર રિપીટ કરી લઈએ. તો દુનિયામાં માત્ર એક કે બે સ્થળોએ જ મળતું સંસાધન, એટલે તો તરત કહેશો એકલ સંસાધન. જમીનનું નિર્માણ મૂળ ખડકોના કોના મળવાથી થાય છે? તો ખવાણ અને ઘસારાના મળવાથી, એના પદાર્થોથી. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થતી જે વન્યજીવ જે વાત છે એમાં કોણ આવે? તો કે વાઘ આવે. એ સિવાય સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા, એ બધા દ્વારા જે નિયંત્રણ હોય એવા જંગલોનું નામ, તો સામુદાયિક જંગલ. અને વિશ્વમાં પશુ પંક્ષીઓની કુલ પ્રજાતિઓ કેટલી? તો કે 15 લાખ. રવિ શિયાળુ જે પાક છે એના ઉદાહરણો, તો જવ, સરસવ, ઘઉં, ચણા, અળસી, રાયડો. ચોકલેટ્સ એમાંથી બને છે? તો કોકોમાંથી. અને કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો એ સજીવ ખેતીમાં. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ? તો એ ગુજરાતમાં. અને ઝૂમ ખેતીમાં અન્ય ખેતી કરતાં ઉત્પાદન કેવું છે? ઓછું. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. બસ આ રીતે વાંચતા વાંચતા કંટાળો આવે, જરા જોઈ લ્યો, વિડીયો જોઈ લ્યો, મજા આવશે.
અને યાદ પણ રહી જશે. તો મિત્રો જ્યારે એબીસીડીમાં આપ્યો હોય આ, તો તરત ફટાફટ તમને એટલી હેલ્પ મળવાની છે કે એ લોકો એબીસીડી પણ આપશે. પણ મિત્રો એકદમ યાદપૂર્વક તમે લખજો, કારણ કે એક માર્ક એમસીક્યુના રોકડા એટલે રોકડા. જ્યારે થિયરિકલ હોય એમાં ક્યારેક એવું બને કે તમને અડધો માર્ક મળે, દોઢ મળે, અઢી મળે, એવું કંઈક જુદું જુદું થઈ શકે છે. પણ અહીં તો તમે જેવો સાચો જવાબ લખશો એટલે તમારા માર્ક્સ મળી જશે. તો મિત્રો તમારી લાઈક કોમેન્ટ્સ જરૂરથી, અને હા તમારા મિત્રોને આ જરૂરથી શેર કરી દો, કારણ કે એને પણ આમાં લાભ થવાનો છે, એને પણ મજા આવવાની છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.